આજે ભારત અને પાકિસ્તાનની મેચને લઈને બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતી અમીરગઢ બોર્ડર ઉપર પોલીસનું સઘન સુરક્ષામાં વધારો. આજે ભારત અને પાકિસ્તાનની મેચને લઈને બનાસકાંઠા અને રાજસ્થાનને જોડતી બોર્ડર ઉપર પોલીસનું સઘન સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે બનાસકાંઠા પોલીસે સોશિયલ મીડિયા અને સાયબર સેલ દ્વારા સોશિયલ મીડિયાની પણ તમામ ગતિવિધિઓ પણ નજર રાખી રહી છે. જ્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં કોઈ પણ ગેરકાયદેસર વસ્તુ ન પ્રવેશે તેનું અમીરગઢ પોલીસ દ્વારા સતત વાહન ચેકિંગ કરવા હાથ ધરાયું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ હોય એટલે સંવેદનશીલ હોય છે. ખાસ કરીને સોશિયલ મીડિયા દ્વારા ફેક મેસેજ અથવા તો કોઈની લાગણી દુભાય એવા મેસેજ દ્વારા પણ અશાંતિ ફેલાય છે, જેને લઈને બનાસકાંઠા પોલીસ દ્વારા સોશિયલ મીડિયા પર અત્યારે બાજ નજર રખાઈ રહી છે. ત્યારે મહત્વનું છે કે રાજસ્થાનમાંથી ગુજરાતમાં જે પ્રવેશતા વાહનો છે તે બનાસકાંઠાની બોર્ડર પર વાહનોનું પોલીસ દ્વારા સતત ચેકિંગ થઈ રહ્યું છે અને તકેદારીના ભાગરૂપે સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ કરાઈ છે. રાજસ્થાન અને આંતરરાજ્યમાંથી વાહનો ગુજરાતમાં પ્રવેશે એટલે આજે ભારત અને પાકિસ્તાનની મેચ છે અને રાજસ્થાનને ગુજરાતની બોર્ડર પર ચેકિંગ પર ભાર મુકાયો છે. ત્યારે સંવેદનશીલ અને અતિ મહત્વની અમીરગઢ બોર્ડર પર પોલીસનું સઘન ચેકિંગ હાથ ધરાઈ રહ્યું છે. હથિયારોથી સજ્જ બોડી કેમેરા સાથે અને બ્રેથ એનાલાઇઝર દ્વારા પણ વાહનો અને લોકોનું ચેકિંગ થઈ રહ્યું છે. ખાસ કરીને આવતીકાલે મેચ છે એટલે કોઈ પણ પ્રકારના ઘાતક હથિયાર, માદક દ્રવ્યો અથવા તો કોઈ ગેરકાયદેસર વસ્તુઓ ગુજરાતમાં ન પ્રવેશે તેનો તકેદારી રખાઈ રહી છે. ભારત પાકિસ્તાનની મેચ હોય આખા દેશ અને રાજ્યમાં ઉત્સાહનો માહોલ હોય છે, પરંતુ ઘણીવાર સોશિયલ મીડિયા પર અલગ પ્રકારના મેસેજ વાયરલ કરી બે કોમ્યુનિટી વચ્ચે તણાવ વધે એ પ્રકારનો માહોલ ઊભો કરવા કેટલાક તત્વો પ્રયાસ કરતા હોય છે, જેના કારણે સોશિયલ મીડિયા ટીમ, સાયબર ટીમ કન્ટિન્યુ એના પર નજર રાખી રહ્યું છે. દરેક પોલીસ સ્ટેશનમાં પોતાના વિસ્તારમાં ખૂબ જ પેટ્રોલિંગ કરે એ પ્રકારની વ્યવસ્થા કરેલી છે. આ સિવાય જ્યારે મેચ પતી જાય છે ત્યારબાદ 1-1.5 કલાક ખૂબ જ મહત્વનો હોય છે, જે સમય દરેક પોલીસ ફિલ્ડમાં રહે, પેટ્રોલિંગમાં રહે. ઘણીવાર આતિશબાજી થતી હોય છે, લોકોના નારા લાગતા હોય છે, લોકો વ્હીકલ લઈને નીકળતા હોય છે. આ બધી વસ્તુની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે. આજે રાત્રે કોમ્બિંગ નાઇટનું આયોજન બીજી ઓફિસમાંથી કરવામાં આવ્યું છે. તમામ પોલીસની નજર રહેશે. બોર્ડર પર કન્ટિન્યુ BSFની સાથે જોઈન્ટ પેટ્રોલિંગ અને ઓપરેશન કરતા હોય છે. અશોક રાણા વચ્ચે JDSTV બનાસકાંઠા. એવો કોઈ અજાણ્યો વ્યક્તિ કોઈ જરૂરત આપતો હોય તેનું આઈડેન્ટિટી ચેક કરવામાં આવે અને તેનું વેરિફિકેશન કર્યા પછી અહીંયા બોર્ડરમાંથી અમને મેચ જોવા કે ગુજરાતના અંદર કરવામાં આવે છે. જણાવો છે JDSTV બનાસકાંઠા. પ્રાંતિક શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ, લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે. બ્યુટી પાર્લર નો સર્ટિફાઇડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે. સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC સામે, શ્રીહરિમાઠની ઉપર, એપ્રોચ રોડ, પ્રાંતિજ. દીપ્તિ એચ બ્રહ્મભટ્ટ, મોબાઈલ નંબર 87 80 10 61 85, 8780106185.